નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં પ્રકરણ કરતા હતા અંદર આપણે અલગીકરણની પદ્ધતિઓ જેમાં હાથ વડે વીણવાની પ્રક્રિયાનો અભ્યાસ આપણે કર્યો છે ત્યાર પછી આજે આપણે અનાજના છડવાની પ્રક્રિયાનો અભ્યાસ કરીશું પાકની લલણી પછી તમે ઘઉં અને ચોખામાંથી ડુંડાના ઢગલા ખેતરમાં થતા જોયા હશે તમે તેનો અભ્યાસ કર્યો હશે તમે ક્યારેક આવી ઋતુઓમાં કે જ્યારે ખેતરની અંદર લલણી થતી હોય ત્યારે ખેતરમાં જો ગયા હશો તો ખેતરની અંદર ઘઉં કે ચોખાના અનાજના જે ડુંડા હોય એના ઢગલા તમે જોયા હશે આ ડુંડામાંથી દાણાઓને છૂટા પાડતા પહેલાં એટલે કે અલગ કરતાં પહેલાં તેને તડકાની અંદર સુકવવામાં આવે છે શું કરવામાં આવે છે કે દાણાઓ અલગ કરતા પહેલા એને તડકામાં સુકવવામાં આવે છે ડુંડા આમ કરવા પાછળનું કારણ શું તો કે ડુંડાના જે અંદરનો ભાગ છે દાણાની સાથે અનાજના દાણા સાથે તેમાં પાણીનો ભેજ રહેલો હોય છે એ પાણીના ભેજને દૂર કરી શકાય એટલે સૌ પ્રથમ એને શું કરે છે તડકામાં સૂકવે છે જેથી દાણો અંદરથી કોરો પડી જાય દરેક દુંડામાં ખૂબ જ દાણાઓ હોય છે તો ખેતરમાં રહેલા બધા ડુંડામાં રહેલા દાણાઓની સંખ્યાની કલ્પના વિચારો કે ખેતરમાં એક જ હોય તો કદાચ આપણે દાણાઓને છૂટા પાડી શકીએ પરંતુ અહીં તો ડુંડા ઘણી બધી મોટી સંખ્યામાં હોય છે તો એ ડુંડાઓની અંદર રહેલા જે દાણા છે એની સંખ્યા તો અસંખ્ય હશે તો કઈ રીતે આ ડુંડામાંથી દાણાઓને અલગ કરી શકાય વિચારો કે જો દરેક ડુંડામાં ખૂબ જ દાણા હોય તો ખેતરમાંથી તો ઘણા બધા ઢગલો કરેલા ડુંડાઓ આપણને મળતા હોય તો એમાંથી દાણાને કઈ રીતે જુદા કરી શકાય કેવી રીતે છૂટા પાડી શકાય વિચારો કે ઝાડ પરથી કેરી કે જામફળને કોઈ પણ રીતે તોડી શકાય પરંતુ દાણા તો કેરી કે જામફળ કરતાં ખૂબ જ નાના હોય છે માટે તેને ડુંડામાંથી ચૂંટવા તો અશક્ય જ છે ઝાડુ પરથી જો કેરી કે જામફળ જેવું કોઈ મોટું ફળ તોડવું હોય તો કોઈ પણ રીતે આપણે તોડી શકીએ ઝાડ પર ચડી શકીએ આપણે કોઈ મજબૂત તાર કે વાહ લાંબો કોઈ લાકડાનો ભાગ હોય એની મદદથી લઈ શકીએ પરંતુ અહીં તો દાણા તો ડુંડાની અંદર એકદમ નાના હોય છે એટલે આપણે એને હાથ વડે ચૂટી શકતા નથી આવી કોઈ ક્રિયાનો ઉપયોગ કરી શકતા નથી તો ડુંડામાંથી દાણાને કઈ રીતે અલગ કરવામાં આવતા હશે એટલે કે કઈ રીતે છૂટા પાડવામાં આવતા હશે ડુંડા વગેરેમાંથી દાણાને અલગ કરવાની રીતને છડવું કહે છે આ રીતમાં દાણાને ડુંડામાંથી અલગ કરવા માટે તેને આવે છે ડુંડામાંથી દાણાને અલગ કરવા એટલે કે જુદા કરવાની રીતને છડવાનું એટલે કે થ્રેસિંગની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે આ રીતમાં અનાજના દાણાથી ભરેલા ડુંડાઓને દાણા દૂર કરવા માટે જોડવામાં આવે છે એટલે કે કોઈ મજબૂત વસ્તુ ઉપર શું કરવામાં આવે છે જોરથી પછાડવામાં આવે છે તો કેટલીક વખત એ આ ડુંડાઓ ઉપર વજનદાર બળદને ચલાવવામાં આવે કે દાણાની ઉપર બળદ ચાલવાથી દાણામાં દબાણ થવાથી એ દાણો છે એ ડુંડામાંથી શું થઈ જાય છે બહાર નીકળી જતો હોય છે જો મોટા જથ્થામાં અનાજના દાણા હોય તો તેને છડવા માટે થ્રેશર જેવા યંત્રોનો ઉપયોગ કરવામાં આવે છે કેવા યંત્રોનો જેવા યંત્રોનો ઉપયોગ કરવામાં આવે છે પથ્થર પર અનાજના ડુંડાઓને શું કરવામાં આવે છે પછાડવામાં આવે છે કે જેથી તેમાં રહેલા દાણાઓ છૂટા પડી શકે તેમાં રહેલા દાણાઓને છૂટા પાડી શકાય ત્યાર પછી છે ઉપણવાની ક્રિયા આ ક્રિયા માટે તમારે સૂકી રેતી કે લાકડાના ભૂકાને કે પાંદડાઓના વહેરને લેવાનો છે મિશ્રણને ધ્યાનથી જુઓ શું અલગ ઘટકો તમને સરળતાથી દેખાય છે તો તો કે રેતી અને જો લાકડાનો ભૂકો હોય તો ભળી જતો હોય છે બીજું આ ઘટકના કણો લગભગ લગભગ એક સમાન હોય છે કદમાં તો શું આ ઘટકોને હાથ વડે વીણીને અલગ કરવા શક્ય છે તો તે આપણો જવાબ શું હશે ના એક સરખા દેખાતા એક સરખા કદના આ કણોને આપણે સરળતાથી જુદા કરી શકતા નથી છૂટા પાડી શકતા નથી હવે તમે પ્રવૃત્તિ કરો તમારા મિશ્રણને ખુલ્લા મેદાનમાં લઈ જાઓ અને કોઈ ઊંચા પ્લેટફોર્મ ઉપર ઊભા રહો તમારી પાસે જે મિશ્રણ તૈયાર થયેલું છે તેને ખુલ્લા મેદાનમાં લઈ જાઓ અને કોઈ ઊંચા પ્લેટફોર્મ પર ઊભા રહો એટલે કે કોઈ ટેબલ સ્ટૂલ જેવું સાધન લઈ અને તેની ઉપર ઊભા રહો મિશ્રણને ડીશમાં કે કાગળ ઉપર લો ડીશ કે કાગળ જેમાં મિશ્રણ રહેલું છે તેને તમારા ખભા જેટલી ઊંચાઈએ રાખો તેને થોડું નમાવો જેથી મિશ્રણ ધીમેથી તેમાંથી નીચેની તરફ સરકે તમારું જે મિશ્રણ છે તેને ડીશ અથવા તો કાગળમાં લો તમારા ખભા જેટલી ઊંચાઈએ રાખો અને ત્યાંથી સહે જેવું એને શું કરો નીચે નમાવો એટલે એ પાત્રમાંથી કે કાગળમાંથી મિશ્રણ થું શું શું થશે ધીમે ધીમે નીચેની તરફ સરકતું હશે નીચેની તરફ આવતું હશે ત્યાં શું થાય છે જુઓ રેતી અને લાકડાનો વહેર એક જ જગ્યાએ નીચા પડશે શું કોઈ ઘટક હવાથી દૂર ઉડી ગયું તો કે ના રેતી અને લાકડા કે સૂકા પાંદડાનો વહેર એક જ સ્થળે નીચે પડતા નથી તેમાંથી લાકડાનો અથવા તો સૂકા પાંદડાનો વહેર શું થાય છે અલગ જઈને પડે છે હવા દ્વારા આ બંને ઘટકોનું અલગીકરણ થતું હોય છે મિશ્રણના ઘટકોને આ પ્રકારે અલગ કરવાની પ્રક્રિયાને ઉપણવું એટલે કે વિનોવિંગ્સ તરીકે ઓળખવામાં આવે છે હવાની મદદથી કે ઝડપથી ચાલતી પવનની મદદથી મિશ્રણમાં રહેલા બે અલગ અલગ એટલે કે એક હલકું અને એક ભારે ઘટકને એકબીજામાંથી છૂટા પાડવાની આ પ્રક્રિયાને શું કહેવાય છે ઉપણવું કહેવાય છે ખાસ એક માર્કની અંદર સવાલ કદાચ પૂછાય છે

નીચેની તરફ જે પાથરણ છે તેની ઉપર ઢગલો થતા હોય છે આ પ્રવૃત્તિ દ્વારા આપણે મિશ્રણના ઘટકોમાંથી ભારે અને હલકા ઘટકોને એકબીજામાંથી જુદા પાડી શકીએ છીએ ખેડૂતો દ્વારા સામાન્ય રીતે આ પદ્ધતિનો ઉપયોગ કરી ભારે વજનદાર દાણાઓમાંથી હલકા ફોતરા દૂર કરી શકવામાં આ પ્રવૃત્તિ વાપરે છે જેમાં ફોતરા પવન દ્વારા દૂર ઉડી જાય છે અને અનાજના દાણા અલગ થઈને ઉપણવાની જગ્યાની નજીકમાં ઢગલો બનાવે છે આ અલગ કરેલા ફોતરાનો ઉપયોગ ઢોરના ખોરાક કે તેવા કોઈ હેતુસર કરવામાં આવતો હોય ફોતરા તો પવનના ઉડીને દૂર જતા રહે છે અનાજના દાણા અલગ થઈ અને ઉપણવાની જગ્યાએ શું થાય છે નીચે જે પાથરેલું છે તેના ઉપર ઢગલો થતા હોય છે જે ફોતરા આપણને પ્રાપ્ત થાય છે એ ફોતરાનું ઘરે જે પ્રાણીઓ રાખવામાં આવે છે એ પ્રાણીઓના એટલે કે ઢોરના ખોરાક માટે અથવા તો એવા કોઈ અન્ય હેતુસર એ ફોતરા છે એ વાપરવામાં આવતા હોય છે ત્યાર પછીની આપણી પ્રવૃત્તિ છે એટલે કે અલગીકરણની નવી પદ્ધતિ સેવિંગ્સ એટલે કે ચાળવાની પ્રક્રિયા ક્યારેક આપણે લોટમાંથી વાનગી બનાવી હોય છે જે માટે તેમાંથી કચરો તથા ભૂસું દૂર કરવાની જરૂર પડે ઘણી વખત આપણે લોટમાંથી કોઈ રસોઈ બનાવતા હોય તો જે દળેલો લોટ છે એ લોટમાંથી એનું ભૂસું એટલે કે જે જાડા કણો છે કે જે દળતી વખતે અનાજના દાણા બરાબર પીસાયા નથી એવા દાણાઓનો ભાગ એટલે કે ભૂસું રહી જતું હોય છે એને શું કરવું પડતું હોય છે અલગ કરવું પડતું હોય છે તો એના માટે આપણે શું કરીએ અલગ કરવા માટે તો કે આપણે ચાલણી લઈએ છીએ અને તેમાં લોટને નાખીએ છીએ આપણે શું કરીએ ચાલણી જેવું જાળીદાર સાધન લઈએ અને લોટને તેમાં નાખી દઈએ ચાળવાથી ચાળણીના છિદ્રોમાંથી એકદમ ઝીણો લોટ પસાર થાય છે જ્યારે મોટો કચરો ચાલણીમાં ઉપર રહી જતો હોય છે ત્યાર પછી ચાળવું એટલે કે ચાલણીને ધીમે ધીમે ચલાવી હલાવી ત્યારે ચાલણીમાં રહેલો જે ઝીણો લોટ છે તે તેની નીચેની જાળીમાંથી શું થઈ જાય છે પસાર થઈને નીચે પાત્રમાં એકઠો થાય અને જે મોટો કચરો છે કે જે બિનઉપયોગી છે કે બિનજરૂરી ઘટક છે એ ચાલણીના અંદરના ભાગમાં એટલે કે ઉપરના ભાગમાં જમા થતો હોય છે જેને આપણે એમાંથી દૂર કરી શકીએ છીએ એટલે કે અલગ કરી શકીએ અહીં ગઈ છે અનાજ દળવાની ઘંટીમાં ઘઉંને દળતા પહેલા ફોતરા તથા પથ્થર જેવી અશુદ્ધિઓને દૂર કરવામાં આવે છે આપણે ઘરે પણ આ ક્રિયા કરતા હોઈએ જ્યારે શિયાળો પૂરો થવામાં હોય ત્યારે સામાન્ય આપણા ઘરે ઘઉં છે એ ગુણો ભરીને આવતી હોય ત્યારે મમ્મી કે દાદી છે એ ચાલણી લઈ અને ચાલણી દ્વારા ઘઉંમાંથી કાંકરા કે જે એકદમ ઝીણી માટીના કણો છે તેને દૂર કરતા હોય છે એટલે કે આવી અશુદ્ધિઓને અનાજ દળવાની ઘંટીમાં ઘઉંને દળતા પહેલાં આપણે અલગ કરતા હોઈએ છીએ સામાન્ય રીતે કોથળી ભરીને ઘઉં એક ત્રાંસા ચાલણામાં નાખવામાં આવે છે ચાલણો તેમાંથી છડવા અને ઉપણવા છતાં પણ રહી ગયેલા કાંકરા દાળખા અને ખોતરાઓને શું કરે છે તેમાંથી દૂર કરે છે એમાંથી અલગ કરે છે મોટી કોઈ જાળીદાર ચાલણી હોય એ ચાલણીને આડી રાખી અને ત્યાર પછી શું કરે છે એમાંથી આ અનાજને નાખી દેવામાં આવે છે પસાર કરી દેવામાં આવે છે એ અનાજ છે એ શું થાય છે ચાલણીમાંથી નીકળે ત્યારે એમાં ઉપણવાની ક્રિયા કે હાથ વડે વણવાની ક્રિયા પછી જે કચરો રહી ગયો હોય એ કચરો જાળીના ઉપરના ભાગે રહી જતો હોય છે જેને આપણે એમાંથી અલગ કરી શકતા હોઈએ છીએ જુદો કરી શકતા હોઈએ છીએ જુઓ ત્યાર પછી જો તમારા ઘરની આસપાસ કે બાંધકામનું કાર્ય થતું હોય તો બાંધકામના કાર્યમાં રેતી મિશ્રિત સિમેન્ટ આપણે જે તૈયાર કરીએ છીએ પ્લાસ્ટર કરવા માટે ત્યાં રેતીના ઢગલામાંથી ઝીણી રેતીને અલગ કરવા માટે આપણે આવા મોટા ચારણાનો ઉપયોગ કદાચ થતો ક્યાંક જોયો હોય જેમાં કોઈ સાધનની મદદથી રેતીને આડા ચારણા ઉપર ગોઠવતા એકદમ જે કદમાં ઝીણી રેતી છે એ ચારણામાંથી ગળાય અને શું થાય છે નીચેની તરફ જમા થાય છે જ્યારે મોટા રેતીના કણો શું થાય છે આગળની તરફ સરકીને નીચે તરફ ઢગલો થાય છે આ પ્રવૃત્તિ દ્વારા આપણે ઝીણા રેતીના કણો અને મોટા રેતીના કણોને એકબીજાથી અલગ અલગ કરી શકીએ છીએ એકબીજાથી જુદા પાડી શકીએ છીએ આ ઉપરાંત અહીં કહી છે જો તમે આવા જ ચાલણા બાંધકામના સ્થળોએ કદાચ જોયા હોય છે જે મોટા કાકરા અને પથ્થરોને રેતીમાંથી જુદા કરે છે એટલે અલગ કરે છે હવે ત્યાર પછીની પ્રક્રિયા આપણે જોઈએ એટલે કે પ્રવૃત્તિ નંબર ચાર ઘરેથી એક ચાલણી અને થોડી માત્રામાં લોટ એ તમારા વર્ગમાં લઈ જાઓ લોટમાં રહેલો કચરો દૂર કરવા માટે તેને ચાલણી વડે ચાલો શું કહે છે કે ઘરમાં એક ચાલણી અને એક થોડી માત્રામાં લોટ લઈ અને શાળાના વર્ગખંડમાં લઈ જાઓ લોટમાં રહેલો કચરો દૂર કરવા માટે તેને શું કરવાનું છે આપણે ચાળવાનું છે હવે ચોકનો ઝીણો ભૂકો કરી તેને લોટમાં ભેળવું શું લોટ અને ચોકના ભૂકાને ચાળવાથી અલગ કરી શકાય છે તે તમારો જવાબ હશે જે એકદમ ઝીણો લોટ છે અથવા તો ચોકનો ભૂકો છે તેને એકબીજામાં મિશ્ર કરો અને હવે એને ચારણીથી ચાળો તો આ પ્રક્રિયા દ્વારા તમે લોટ અને ચોકના ભૂટા ભૂકાને છૂટો પાડી શકાવ ખરા તો ત્યાં આપણું જવાબ શું આપે છે ના મિશ્રણની પ્રક્રિયામાં ચાળવાની ક્રિયાનો ઉપયોગ ક્યારે થાય તો કે જ્યારે મિશ્રણમાં ઘટકોનું કદ અલગ અલગ હોય એટલે કે એક ઘટક મોટો અને એક ઘટક કદમાં એકદમ નાનો હોય ત્યારે ચારણી જેવા જાળીદાર સાધન વડે આપણે આ બે ઘટકોને એકબીજામાંથી જુદા પાડી શકીએ છીએ એટલે કે અલગ કરી શકતા હોઈએ છીએ ત્યાર પછીની પ્રક્રિયા નિક્ષેપણ નિતારણ અને ગાળણ એટલે કે આ પ્રક્રિયાનો અભ્યાસ આપણે હવે પછીના વિડીયો લેક્ચરમાં કરીશું થેન્ક યુ